નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં યુરોપિયાનું આગમન પાઠ ત્રણ ધોરણ બાર તો ઇતિહાસની આપણે ચર્ચા કરીએ છીએ જેમાં આપણે આગળ ચર્ચા કરી મિત્રો પ્લાસીના યુદ્ધની તો પ્લાસીનું યુદ્ધમાં હાર જે સિરાજ ઉદ્દોલાની થઈ એની પાછળનું કારણ તો કે ભાઈ એમના એક તો સેનાપતિ મીર જાફર જગત શેઠ અમીચંદ તો આ બધાય છે એ ક્યાંક ને ક્યાંક એમને છે એ દગો કરી જાય છે અને એને લીધે છે એ સિરાજ ઉદ્દોલ્લાની શું થાય છે હાર થાય છે એની આપણે ચર્ચા કરી હવે સિરાજ ઉદ્દોલ્લા સાથે ઓલા સોરી મીર જાફર સાથે શું થાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો વાત કરીએ તેમણે મીર જાફરને મંગાળની ગાદી ઉપર બેસાડવાનું વચન આપ્યું જો કોણે તો કે અંગ્રેજોએ કેમ કે અંગ્રેજોને તો જ સ્વાભાવિક છે સત્તાઓને સપોર્ટ કોણ કરશે મીર જાફર કેમ કે કોઈપણ વ્યક્તિને સત્તામાં આવવાનું છે એ છે એ શું હોય વધારે ઈચ્છા હોય ને ભાઈ એટલે એવું કહેવાય કે ભાઈ તેમણે છે એ અંગ્રેજોએ એને લાલચ આપેલી કે ભાઈ તું જો અમને મદદ કરીશ તો અમે તને છે એ મુગલ શાસ સોરી હવે પછીનો શાસક સત્તા સુલતાન છે એ તને બનાવીશું એટલે આ પ્રમાણે વચન આપેલું અને એને ગાદી ઉપર બેસાડ્યો શું કહે છે તો કે મુશીબા મુર્શિદાબાદથી વીસ માઇલ દૂર પ્લાસીના મેદાનમાં થયેલું આ યુદ્ધ પ્રસિદ્ધ યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ ભારતના અંગ્રેજ સત્તાની સ્થાપના સાથે સંકળાયેલું છે જુઓ શું કહે છે તો ક્યાંક મહત્ત્વનું યુદ્ધ કહી શકાય મિત્રો ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ આજે ક્યાંથી ક્યાં આવેલું છે તો કે મુર્શિદાબાદથી બાવીસ માઇલ દૂર આવેલું જે આ વિસ્તાર છે પ્લાસી મેદાન છે એમાં યુદ્ધ થયું હોવાથી એને શું કહેવાય છે પ્લાસીનું યુદ્ધ જે કોને કોની વચ્ચે તો કે રોબર્ટ ક્લાઇવ અને હામે સિરાજ ઉદ્દોલા તો એ યુદ્ધ થયું અને આ જ યુદ્ધને શું કહેવાય છે તો કે ભારતીય છે ભારત સત્તામાં બ્રિટિશરોનું આગમન એટલે કે અંગ્રેજોનું આગમન મીર જાફર અને રાય દુલ્લભ જેવા ગદારોને કારણે નવાબ હાર્યો જો ખાસ કોણ કોણ તો એક તો મીર જાફરનો એનો સેનાપતિ હતો ને આ સિવાય બીજો કોઈ વ્યક્તિ હતો રાય દુલ્લભ જેવા એના ગદારો એટલે કે સિરાજ ઉદ્દુલ્લાના વિરોધમાં ગયા હતા આને લીધે આ ક્યાંક ને ક્યાંક સિરાજ ઉદ્દોલ્લા છે એ હાર થઈ છેવટે તેની હત્યા કરી નાખવામાં આવી એટલે કે છેલ્લે કોની તો કે સિરાજ ઉદ્દોલ્લાની હત્યા કરી દેવામાં આવી કયા યુદ્ધ પછી પ્લાસીના યુદ્ધ પછી નવીનચંદ્ર સેનના મત અનુસાર ખાસ યાદ રાખજો કોના મત અનુસાર નવીન ચંદ્ર સેનના અનુસાર મતને અનુસાર હવે એટલે કે આ પ્રસંગથી ભારત કાયમી દુઃખની કાળ કાળરાત્રિમાં સંપડાયું જો ખાસ આ વાક્ય કોણે કીધું હતું આપને એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે તો શું તો કે હવે ભારત કાયમી છે એ દુઃખની રાત્રિમાં સંપળાઈ ગયું ક્યારથી તો કે આ ઘટનાથી એટલે કે પ્લાસીના યુદ્ધની અંગ્રેજોની જીતથી અંગ્રેજોએ મીર જાફર એટલે કે મીર જાફરને નવાબ બનાવ્યો અને પોતાની માગણીઓ મનાવી જો અંગ્રેજોને કોઈ શોખ નહોત થતી કે મીર જાફરને આપણે સપોર્ટ કરીએ એને વચ્ચે નહીં પૂતું એટલે તો જે કે મીર જાફરે એને મદદ કરી હતી પણ મીર જાફરમાં એટલી બધી ખાસ નહોતી નકર એને ખબર છે ક્યાંક ને ક્યાંક અંગ્રેજો આપણો ઉપયોગ કરશે અને થયું પણ એવું કે જેવો એ સત્તામાં આવ્યો એટલે પોતાની જે પણ કાંઈ માગણીઓ હતી જે પણ કાંઈ એને અધિકાર જોઈતા હતા એણે મીર જાફરને છે એ શું કરી દીધા એની પાસેથી માગી લીધા મેળવી લીધા કે જેથી કરીને એને બહુ વાંધો ના આવે પ્લાસીના યુદ્ધને ઐતિહાસિક મહત્વ ખૂબ જ છે કારણ કે તેણે બંગાળ અને તેના પછી સમગ્ર ભારત ઉપર અંગ્રેજોનો અધિકાર લાદી દીધો એટલે કે જે પ્લાસીનું યુદ્ધ છે એ મહત્ત્વનું શા માટે કહી શકાય તો મહત્ત્વનું કહેવા પાછળનું કારણ એ છે મિત્રો કે એણે છે ને ભારતના રાજકારણમાં જો અંગ્રેજોને એન્ટ્રી આપી હોય ને પ્રવેશ કરાયો હોય ને તો પ્લાસીના યુદ્ધે અને આ પછી ધીમે ધીમે અંગ્રેજો છે એ ભાર પ્લાસીના યુદ્ધ એટલે બંગાળમાં પહેલાં સત્તામાં આવ્યા પછી ધીમે ધીમે આખા ભારતમાં છે એ પોતે પોતાનો અધિકાર જમાવી દીધો એટલું જ નહીં પણ તેણે હવે તો એક અંગ્રેજ વેપારી કંપનીએ ભારતના સામ્રાજ્યની સત્તા માટે દાવેદારી કરી કરવા લાગી જો ખાલી એણે પોતાનો અધિકાર જ જમાયો નહીં પછી તો હું થયું તો કે આ જે અંગ્રેજ અધિકારી હતા અંગ્રેજ જે કંપની હતી એણે ભારતમાં પોતાનો દાવેદારી નોંધાવી દીધી કે ભાઈ ભારતના સામ્રાજ્યમાં પોતાની સત્તા સ્થાપવા માટે એક દાવેદારી પણ નોંધાવી દીધી આગળ વાત કરીએ બંગાળમાંથી મોટી માત્રામાં મહેસૂલ છે એ મેળવાને કારણે તેમની આર્થિક સ્થિતિ સુધરી અને ફ્રેન્ચોએ પણ તેમને હરાવી ચૂક્યા હતા બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરી શક્યા અને બંગાળની પ્રજાને લૂંટી પુષ્કળ ધન દોલત બ્રિટિશ ભેગું કર્યું તો શું કહે છે તો કે આણે શું કર્યું એક તો બંગાળમાંથી એક તો મોટી પ્રમાણમાં મહેસૂલ મળવા લાગી મેં તમને પહેલાં જ કીધું હતું બંગાળ છે એ સમૃદ્ધ પ્રદેશ હતો આ લોકો અંગ્રેજોનું એમ કે નજર ન્યા કેમ હતી એનું કારણ આ જ હતું દોઆ પ્રદેશને લીધે એટલે એણે શું કર્યું ન્યાંથી એક તો વધારે ટેક્સ મળવા લાગ્યો આને લીધે ધીમે ધીમે અંગ્રેજોની પરિસ્થિતિ અનુકૂળ થાય એટલે કે એને પૈસા વધારે મળવા મળ્યા આ સમયે ફ્રેન્ચોને પણ તેઓએ હરાવી દીધા હતા એટલે એ સમયે ઓલરી ફોર ઓનલી ફોર ભારતમાં કોઈ સત્તામાં હોય તો બ્રિટિશ સત્તા એક જ હતી વેપાર કરવાના સંદર્ભે પણ હવે સત્તામાં આવી ગઈ હતી અહીંથી એને બંગાળ બિહાર અને ઓડિશાના મુક્ત વેપાર કરવાની કર મુક્ત વેપાર કરવાની છૂટ છૂટ પણ મળી ગઈ હતી ઓડિશા પછી બિહાર બંગાળ આ જે છે એ પ્રાંતોમાં હવે પછી એને એક પણ રૂપિયો છે એ ભારતના સત્તા શાસકોને ટેક્સ આપવાનો રહેશે નહીં એટલે મુક્ત વેપાર કરી શકશે અને આ રીતના એને છૂટ મળી ગઈ અને સાથે સાથે બંગાળની પ્રજાને લૂંટી પુષ્કળ ધન બ્રિટિશ ભેગું એમણે કરી લીધું એટલે સાથે સાથે બંગાળની પ્રજાને પણ ખૂબ લૂંટી અને ઘણું બધું ધન દોલત ક્યાં મોકલું તો કે બ્રિટિશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં મોકલી દીધું અને જે પ્લાસીના યુદ્ધમાં જે અંગ્રેજો વતી એક મહત્વનો કામ કરનાર આ ભાઈ તમે જોતા હશો કોણ છે રોબર્ટ ક્લાઇવ કે જેને લીધે પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો છે એ સારી રીતે જીતી ગયા અને આ કટ કટ કૂટનીતિ જે કરનાર હતો એ આ ભાઈ પોતે કોણ હતો ભારતમાં જે મીર જાફર જગત અમી જગત શેઠ અમીચંદ આ બધાને પોતાના ફેવરમાં લેવનારને પણ ક્યાંક ને ક્યાંક આ પણ ક્યાંક હતો એવું કહી શકાય તો આ રીતના છે એ અંગ્રેજોએ છે પોતાનું આધિપત્ય છે એ જમાવી દીધું સાથે સાથે સત્તા પણ પોતાની મેળવી લીધી મીર જાફરે છેવટે સત્તરસો સાહીઠમાં પોતાનો જમાય મીર કાસિમને ગાદી આપી દીધી એટલે કે મીર જાફરના હવે જો એમાં થયું એવું જેવા સાથે તેવા કેમને હાથના કર્યા હૈયે વાય કે ખાડો ખોદે તે પડે એટલે અહીંયા પણ પહેલાં કણે દગવો કર્યો મીર જાફરને ક્યારે મીર મીર જાફરે ક્યારે તો કે સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ યાદ છે મીર જાફરે સત્તરસો સત્તાવન માં દગો કર્યો પણ સત્તરસો સાઠ આવતા આવતા ત્યાં તો ભાઈને ખબર પડી ગઈ લોચા હે કૂચ તો ગડબડ હે હા પેલું દયાવાળું ને દયા કૂચ તો ગડબડ હૈ આ ભાઈને છે એ ક્યાંક ને ક્યાંક દગો કર્યો તમને મજા આવી ભાઈ કે ભાઈ આ બે મિનિટમાં ખબર પડી કંઈક દગો કરી દીધો અને જેવો કોઈ મૂર્ખો ન કહેવાય પણ આ ભાઈને હમ્મતતા હમતતા બે અઢી વર ગઈ કેમ તો કે સત્તરસો સત્તાવનમાં યુદ્ધ થયું હતું અને સત્તરસો સાહીઠમાં ભાઈને ખબર પડી ઓહો દગો થઈ ગયો ખોટું કાર્ય થઈ ગયું પણ હવે શું કરવાનું તો એને શું કર્યું તો કે એના જમાય જેનું નામ શું હતું મીર જોજો સસરા જમાઈમાં કન્ફ્યુઝ ન થતા સસરાનું નામ શું હતું મીર જાફર અને જમાઈનું નામ શું હતું મીર કાસિમ તો આ મીર કાસિમને છે એ સત્તા આપી દીદી કેમ તો કે હવે અંગ્રેજો તો શું કરવા લાગ્યા પોતાનું જ મન ફાવે એવું કરવા લાગ્યા ભલે કેમ તો કે છેલ્લે સત્તા કોના અંડરમાં આવેલી તો કે અંગ્રેજો જ આપી હતી ને શાસકો કોણે સુલતાન કોણે બન્યો હતો અંગ્રેજોએ એની મદદથી જ ભાઈ ગાદી ઉપર આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક અંગ્રેજો છે એનો પોતાનો ફાયદો ઉઠાવતા હતા અને એણે શું કર્યું તો કે આને વિરુદ્ધમાં આની

તેણે આધુનિક સેનાની સ્થાપના કરવાનો અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહીં પણ એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લેવાના પ્રયત્નો કર્યા જો શું કહે છે કે એણે એક તો જો આધુનિક સૈન્ય ઊભું કર્યું પોતાનું સાથે સાથે ભ્રષ્ટાચાર દૂર કરવા જ્યાં રિશ્વતખોરો કેમ કે પ્લાસીના યુદ્ધમાં જ મેન બીજ હતા પાયો હતો તો આ દૂર કરવાનો એણે પ્રયત્ન કર્યા એટલું જ નહીં આ જે અંકુશમાં અંગ્રેજો છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ અંકુશ બહાર જતી રહી એને એક અંકુશમાં નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કોણે કર્યો તો કે મીર કાસિમે અંગ્રેજોની બદમાશીને વધતી જતી હતી અંગ્રેજોએ મોટા પ્રમાણમાં સત્તાનો દુરુપયોગ કરી ધન પ્રાપ્ત કર્યું અને મીર કાસીમે તેનાથી ખૂબ ક્રોધિત હતો છેવટે બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બન્યું શું કે છે તો કે અંગ્રેજો છે ને એની બદમાસી હતી અને વધતી જતી હતી પોતે જ સર્વોચ્ચ છે ભારતમાં પ્લાસીના યુદ્ધ જીતા પછી અંગ્રેજો એમ જ માનતા કે અમે જ બધાય મેન છીએ બાકી બધા ભારતના શાસકો તો બધાય ઠીક છે હવે કઠપુતળી સમાન છે પેલું કટપુતળી તમે ખ્યાલ જોયા હશે ખબર ને કે ભાઈ જે તે વ્યક્તિ આમાં હાથને પોતાની આંગળી ઉપર જે પેલા નીચે કટપુતળી ઢીંગલો ઢીંગલીની બધા હોય એને નચાવતો હોય તો અંગ્રેજો પણ ક્યાંક ને ક્યાંક આવું માનતા હતા કે ભારતના રાજાઓ તો કટપુતળી સમાન છે એવામાં કોણ એવો મીર કાસિમ અને મીર કાસીમે વ્યક્ત પોતાનું સૈન્ય ઊભું કર્યું ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયત્ન કર્યો અંગ્રેજોને અંકુશમાં લીધા અને આ જે બદમાશી વધતી જતી હતી એને અને સત્તાનો એ લોકો દુરુપ્રયોગ કરતા હતા દુરુપયોગ કરતા હતા એને દૂર કર્યો ભાઈ હા તમારે મન ફાવે એવું નહીં કરી શકો તમારી પાસે જે આવે છે તમે આ જેટલું કામ છે એટલું જ કરો બાકી તમે વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ના બનો ભાઈ આ માટે છે એને શું કરી દીધું તો કે એણે છે કાયદા પ્રાપ્ત કર્યા અને પોત આ લસર એવા નિયમો બનાવ્યા અને ક્યાંક ને ક્યાંક મીર જાફર છે એ આ બધાથી અંગ્રેજોથી કેવો હતો ખૂબ ક્રોધિત હતો ગુસ્સામાં હતો એટલે એ તો પાક્કું જ હતું કે આ બંને વચ્ચે યુદ્ધ તો થશે જ અને આ યુદ્ધ એટલે બક્સરનું યુદ્ધ કયું યુદ્ધ બક્ષરનું યુદ્ધ તો જોઈએ શું થાય છે કે ભાઈ એક મહત્વપૂર્ણ લડાઈ જે ક્યારે થઈતી હતી સત્તરસો ત્રેસઠમાં પેલી થઈ હતી સત્તરસો સત્તાવનમાં અહીંયા કઈ આવશે સત્તરસો ત્રેસઠમાં મીર કાસિમ હાર્યો અને તે અવધ ભાગી ગયો અને અવધના તત્કાલીન નવાબ સુજાઉદ્દોલા મુગલ બાદશાહ શાહ આલમ બીજો સાથે એક સંધિ કરી છેવટે ત્રણેય સંયુક્ત સૈન્ય અંગ્રેજોને વિરુદ્ધ યુદ્ધ કરવાનું નક્કી કર્યું જો આ એક ખાસ થોડુંક નાનીમથી લડાઈ છે કે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે એમાં મીર કાસિમ છે એ શું થયો હાર્યો એટલે પોતે ભાગી ગયો કેમ કે હવે તો અંગ્રેજો સત્તામાં આવી ગયા હતા અને હવે તેની પણ સૈન્ય હતું એટલે એણે છે એ શું કરી દીધું ત્યાંથી ભાગી ગયો અવધ ગયો અને અવાજના જે સમયે કોણ હતા સુજા ઉદ્દોલા સિરાજ ઉદ્દોલ્લાને એવું સિરાજ ઉદ્દોલા તો પ્લાસીના યુદ્ધમાં અહીંયા કોણ આવશે ઉદ્દોલા આ સિવાય મુગલ બાદશાહ કોણ હતો શાહ આલમ બીજો એ સમયે મુગલ શાસક કોણ હતો શાહ આલમ બીજો એ બંને છે ત્રણેય સંધિ કરી ત્રણે ભેગા થયા અને તેણે સંયુક્ત રીતે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું સંયુક્ત રીતે એટલે ત્રણેય છેવટે ભેગા થઈને શું યુદ્ધ કર્યું પણ આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવું બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં થયું ક્યારે થયું બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં આ બક્સરનું યુદ્ધ થયું હતું કોની કોની વચ્ચે તો કે જો ત્રણેય સંયુક્ત સૈન્ય એમાં કોણ કોણ હતા તો કે મીર કાસિમ તો હતો જ પછી તો કે અવધના નવાબ સુજાઉદ્દોલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજો તો આ બધા બે ત્રણેય હતા અને સાથે અંગ્રેજ હતા ઓકે આટલે સામે કોણ હતા અંગ્રેજો પણ આ બે આ યુદ્ધ ક્યારે થયું હતું તો કે બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં આ યુદ્ધ થયું હતું અને એમાં શું થાય છે તો કે એમાં જેમાં ત્રણેય સત્તાને હરાવીને અંગ્રેજો સાચા અર્થમાં ભારતના સૌથી શક્તિશાળી સાબિત થઈ ગયા એટલે હવે જો અંગ્રેજો પાસે તો સત્તા આવી ગઈ કેમ કે બંગાળ પ્રાંત આખો એના અંડરમાં હતો એટલે હવે તો એને કૂટનીતિ કરવાની જરૂર જ નહોતી કેમકે હવે તો એ યુદ્ધ કરી શકે એવા હતા એટલે એણે સાચ એણે શું કર્યું આ તણેના સંયુક્ત સૈન્ય હતું ને એને હરાઈ દીધું શું કરી દીધું આ તણેયનું સંયુક્ત સૈન્ય એને હરાવી દીધું આને લીધે એવું થયું કે અહીંથી પછી ભારત આખામાં એવી અસર સાબિત થઈ કે અંગ્રેજો અહીંથી સર્વોચ્ચ શક્તિશાળી છે એવી એક લોકો ભારનાથના રાજાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ડર ઊભો થઈ ગયો કે ભાઈ આ લોકો છે ક્યાંક ને ક્યાંક ભારતમાં હવે આપણે છે અંગ્રેજોનો સામનો ના કરી શકીએ કેમ કે એણે તેણે સંયુક્ત રાજાઓને રહેવાના આવું બધું ટૂંકમાં લોકોમાં ઘણું બધું થવા લાગ્યું એટલે સાચા અર્થમાં અંગ્રેજો શક્તિશાળી સાબિત થયા હોય તો કયા યુદ્ધથી તો કે બક્સરના યુદ્ધથી એટલે ભારતના ઇતિહાસમાં જો કોઈ ચેન્જીસ કોઈ હોય બ્રિટિશ યુદ્ધની બ્રિટિશરોની સાથે તો કે એક તો બક્ષર યુદ્ધ અને પ્લાસીન યુદ્ધ બે મહત્વના યુદ્ધ પ્લાસીના યુદ્ધથી પેસારો કર્યો અને બક્ષનના યુદ્ધથી તો હવે પછી ભારતમાં બધી સત્તા મળી ગઈ આ ત્રણેય વિસ્તારમાં રેડી આગળ વાત કરીએ આ યુદ્ધમાં અંગ્રેજો સોરી આ યુદ્ધ અંગ્રેજોના પક્ષે નિર્ણાયક પુરવાર થયું કારણ કે અંગ્રેજ સેનાની શ્રેષ્ઠતાનું ધોતક હતું અને આ યુદ્ધને પરિણામે અંગ્રેજો બંગાળ બિહાર અને ઓડિશાના વાસ્તવિક શાસક બન્યા એટલે કે આ યુદ્ધમાં કોણ સક્સેસ્યું એટલે કોણ જીત્યું તો કે અંગ્રેજો જીત્યા કેમકે હવે તો એની પાસે શ્રેષ્ઠ સૈન્ય હતું એનું પોતાનું એટલે એ લીધે આને લીધે અને આ યુદ્ધને પરિણામે એવું થયું એવું કહી શકાય કે અંગ્રેજો છે એ બંગાળ બિહાર અને ઓડિશાના વાસ્તવિક શાસક બન્યા એટલે વાસ્તવિક સત્તા એના અંડરમાં આવી ક્લાઈવ બંગાળનો ગવર્નર બન્યો ત્યારબાદ સત્તરસો ત્રેસઠમાં અંગ્રેજોએ મીર જાફરને ફરીથી નવાબ બનાવ્યો જો શું કહે છે બંગાળનો ગવર્નર જનરલ કોણ બન્યો તો કે ક્લાઇવ રોબર્ટ ક્લાઇવ જેણે પ્લાસીનું યુદ્ધ જીતાડ્યું હતું એ તો પ્લાસીના યુદ્ધ જીતાડનાર રોબર્ટ ક્લાઇવ છે એ બંગાળનો એક તો ગવર્નર બની ગયો અને ત્યારબાદ સત્તરસો ત્રેસઠમાં કોણ બને છે તો કે મીર જાફરને ફરીથી મીર જાફર જો મીર કાસીમ પેલા મીર જાફર આવ્યો પછી એનો જમાઈ મીર કાસિમ આવ્યો પાછો એને હરાવીને પાછો કોને બનાવ્યો મીર જાફરને નવાબ બનાવ્યો પછી નિઝાબુદ્દીન દોલાને નવાબ બનાવ્યો અંતે સત્તરસો પાસઠમાં નવાબે પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી અને આમ અંગ્રેજોએ બંગાળના વાસ્તવિક શાસક બની ગયા એટલે કે આજે બક્સરના યુદ્ધ પછી અંગ્રેજો પાસે બંગાળ બિહાર અને ઓડિશાની બધી જ સત્તા આવી ગઈ પ્લાસીના યુદ્ધ પછી ક્યાંક કર ઉઘરાવાની મુક્ત પ્રાણી વેપાર કરવાની છૂટ હતી પણ પછી તો આ બક્સરના યુદ્ધ પછી તો શું થયું બંગાળ બિહાર ઓડિશા ઉપર તો કે હવે તો આવી આવી ગઈ શાસન ગયું પછી એને પ્રથમ ગવર્નર કોને બનાવ્યો કે રોબર્ટ ક્લાય ગવર્નર કોણ બન્યો ક્લાય અને શાસક કોને બનાવ્યો મીર જાફર પણ મીર જાફર પછી કોને બન્યો તો કે નિઝાબુદ્દીન દોલા દોલાને બનાવ્યો પણ અંતે જે આ દોલાએ છે શું કર્યું પોતાની જે સેનાનો ભંગ કરવાની લીધે જે સંધિ હતી એનો ભંગ કર્યો એને લીધે અંગ્રેજોએ શું કર્યું તો કે એને હટાવીને પોતે જ બંગાળના છે વાસ્તવિક સ્થાપક બની ગયા હતા એટલે કે વાસ્તવિક એટલે કે સાચા સ્થાપક પોતે જ બની ગયા એટલે કે હવેથી પછીનો બધો જ વહીવટ કોણ કરશે અંગ્રેજો જ કરશે બીજા કોઈને હવે નવાબ બનાવવાની રહેશે નહીં કેમ તો કે નવાબ બનાવે તો ક્યારેક કોઈ દખા થાય અને પાછું એકાદું નાનું મોટું યુદ્ધ કરવું પડે એ હેતુથી એમણે છે આ બધું બંધ કરી દીધું અને હવેથી માત્ર કોણ રહેશે સત્તામાં તો કે અંગ્રેજો જ રહેશે એવું એમણે ફરમા જાહેર કરી દીધું નેક્સ્ટ ટોપિક છે બંગાળમાં દ્વિમુખી વહીવટી તંત્ર તો જેની ચર્ચા કે ભાઈ બંગાળમાં દ્વિમુખી વહીવટી તંત્ર કેવી રીતના શરૂ થાય છે કોણ કરે છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત